રિપત વાત કરીએ ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. લોકસભા વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસ ભવનના પાર્કિંગમાં સભાનું આયોજન કરાયું છે. અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર થયેલા હુમલામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસ કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. આ ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ ગેમ ઝોન, મોરબી ઝુલતા બ્રિજ ઘટના, હરણી બોટ ઘટના અને સુરત તક્ષશિલાના પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે. મહત્વની વાત છે કે રાહુલ ગાંધી ટૂંક સમયની અંદર જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચવાના છે ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં તેમના સ્વાગત માટે પણ ઉપસ્થિત છે. સાથે જ સીધા જ તેઓ અહીં કોંગ્રેસ ભવન આવવાના છે. પૂરે દેશમાં કે મેં ધર્મ કે નામ પે રાજનીતિ કરકે અપને રાજકીય ફાયદે કે લીએ જિસ તરીકે સે ભાજપા આરએસએસ દેશ કો વિભાજિત કરને કા પ્રયાસ કર રહી હૈ ઉસકે સામને એક રાહુલ ગાંધી કા નેતૃત્વ હૈ જો જાતિ ધર્મ ભાષા પ્રાંત સે ઉપર ઉઠ કે પૂરે હમ સબ ભારતવાસી હૈ કે દેશ પે સબકા સમાન અધિકાર હૈ. સંવિધાન કે એક એક નાગરિક કો અધિકાર મિલના ચાહીએ, લોકશાહી બચાની ચાહીએ, વો મંત્ર કો લેકે લડાઈ લડ રહે. આજ ગુજરાત એ ગાંધી સરદાર કી ભૂમિ હૈ. સત્ય પ્રેમ અહિંસા ભાઈચારે સે અંગ્રેજો કે સામને કી લડાઈ ભી યે ભૂમિ સે લડે થે. આજ ફિર સે કે ડર ઓર ભય કા માહોલ ખડે કરને કા જો રા યે ભાજપા ને પ્રયાસ કિયા હૈ. ભાજપા સરકાર ને પોલીસ પ્રશાસન કા દુરુપયોગ કરકે કોંગ્રેસ કે કાર્યકર્તાઓ કો જેલ મે ડાલા હૈ. કોંગ્રેસ ભવન પે હમલા કિયા જા રહા હૈ. કે ડર ભય કે માહોલ મે સે લોગો કો હિંમત દેને કે લીએ ડરો મત ઓર ડરાઓ ભી મત વો સૂત્ર કે સાથ રાહુલજી આજ ગુજરાત મે આ રહે હૈ. ઓર સાથ મે ગુજરાત મે જો પીડિત પરિવાર હૈ વો રાજકોટ મે અગ્નિકાંડ હુઆ, મોરબી મે બ્રિજ ટૂટા, સુરત મે તક્ષશિલા કાંડ હુઆ, વડોદરા મે વો હોડી દુર્ઘટના હુઈ, ઇન સભી જો મૃતક હૈ ઉનકે પીડિત પરિવારો કો આજ તક ન્યાય નહીં મિલા. ઉનસે મિલને કી બાત કરને કી ઉનકો મદદ કરને કી પ્રધાનમંત્રી કે પાસ આજ તક ફુરસત નહીં હુઈ. ઉન સભી પીડિત પરિવારો કો મિલને ભી રાહુલજી આ રહે હૈ ઓર આને વાલે સમય મે ઉનકી આવાજ ભી કોંગ્રેસ બનેગી ઓર ઉનકો ન્યાય ભી કોંગ્રેસ દિલાએગી. આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, કેટલા સમયની અંદર રાહુલ ગાંધી આવી પહોંચશે અને શું સીધા તેઓ ત્યાંથી રાજીવ ગાંધી ભવન છે ત્યાં જ ઉપસ્થિત થવાના છે કે કેમ તેના કાર્યક્રમને લઈને વિગતો? ટૂંક સમયની અંદર ફરી એક વખત સંવાદદાતા જોડાશે. અત્યારની જો અપડેટ આપને જણાવી દઈએ, તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ એક તરફ કોંગ્રેસ ભવન ઉપસ્થિત છે, બીજી તરફ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ કે જે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે કે જ્યાં રાહુલ ગાંધી હમણાં થોડા સમયની અંદર જ્યારે તેઓ ત્યાં આવી પહોંચશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે. તે પછીની જો વાત કરવામાં આવે તો સીધા કોંગ્રેસ ભવન તેઓ અહીં આવવાના છે. પાર્કિંગ, જે પાર્કિંગનું પ્લોટ છે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરશે. સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષના નેતા બન્યા પછી પહેલો તેમનો આ ગુજરાત પ્રવાસ છે. આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાયા છે. ધવલ, વિગતો શું છે? જી ચોક્કસ, થોડીક જ વારની અંદર રાહુલ ગાંધી જે છે લોકસભા વિપક્ષ નેતા તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને અમદાવાદ એરપોર્ટ થી જે તેમનો રૂટીન કાર્યક્રમ હતો કે વાસણા પોલીસ સ્ટેશન ખાતે જે ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓ છે તેમને મળવા જાય, પરંતુ ધરપકડ કરાયેલા જે કાર્યકર્તાઓ છે તેમને મળવા જાય તે પહેલા જ પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. સાબરમતી જેલ ખાતે તમામે તમામ ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓને મોકલી દેવામાં આવે છે. એટલે વાત એ પણ બની રહી છે કે જે રાહુલ ગાંધી છે તે સેન્ટ્રલ જેલની પણ મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે. અત્યારે હાલ સેન્ટ્રલ જેલ ઓથોરિટી પાસે જે છે તે પરવાનગી માંગવામાં આવી છે, પરવાનગી આપવામાં આવશે તો રાહુલ ગાંધી સેન્ટ્રલ જેલ પણ જાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી છે. સાથે જ જે રૂટીન કાર્યક્રમ છે કે જે ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓ છે તેમને કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે પણ પૂછ્યું કે આટલું વહેલું સમય પહેલા શા માટે તમે તેમને રજૂ કર્યા છે? જવાબ એ મળ્યો છે કે રથયાત્રાના બંદોબસ્તના કારણે. જી ચોક્કસ, કોર્ટની અંદર જયારે આઈઓ દ્વારા જે આરોપીઓ હતા, જે પાંચે કાર્યકર્તાઓ હતા તેમને રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે પણ પ્રશ્ન કર્યો કે આટલા વહેલા શા માટે રજૂ કરવામાં આવ્યા છે. 4 વાગે તમામ આરોપીના રિમાન્ડ પૂર્ણ થાય છે એટલે આઈઓ દ્વારા જવાબમાં એવું કહેવામાં આવ્યું રથયાત્રા આવતીકાલે રથયાત્રાનો બંદોબસ્ત છે અને બંદોબસ્તના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે બગડે નહીં તેના કારણે વહેલા રજૂ કરવામાં આવ્યા છે. એટલે કે કોર્ટે પણ જે કારણ છે તે માન્ય રાખવામાં આવ્યું અને જે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેનો જે આદેશ છે તે કરવામાં આવ્યો છે. કહી શકાય કે બીજી બાજુ
બાજુ કોંગ્રેસ દ્વારા પણ પોલીસ ઉપર પ્રશ્ન ઉપાડવામાં આવે છે. કોંગ્રેસના જે એડવોકેટ છે બાબુભાઈ માંગુકિયા, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસ જે છે તે બેવડી નીતિ દર્શાવી રહી છે. સરકાર અત્યારે હાલ ભાજપ નીતિ અને કોંગ્રેસના કાર્યકર્તા ઉપર અત્યાચાર પણ થઈ રહ્યો છે અને જે પ્રમાણે વહેલા કરવામાં આવે છે. તો જે સમયે રિમાન્ડ માંગવામાં આવે છે તે સમયે પોલીસને ખબર ન હતી કે બે દિવસ અગાઉ રથયાત્રા આવી રહી છે. તો રથયાત્રાની અંદર તમે કહી દીધો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.